જઈએ તો અહીંયા આગળ આ સીઓ ઓ સી ટુ એચ ફાઈવ છે, એટલે પહેલી વખતમાં આ ઓ સી ટુ એચ ફાઈવ દૂર થશે અને બીજી વખતમાં સી ડબલ બોન્ડ ઓ વાળો છે બંધ તૂટી, અને અહીંયા આગળ એક આર એમ જી એક્સ વપરાશે, એટલે ટોટલ આમાં બે આર એમ જી એક્સ વપરાય. એટલે બે રીતે પ્રક્રિયા છે એ આવી શકે. ઘણી વખત એસ્ટરની આર એમ જી એક્સ સાથેની પ્રક્રિયા પૂછતા હોય છે તો એમાં બે વખત આર એમ જી એક્સનો યુઝ કરી અને જે કંઈ પ્રોડક્ટ મળે છે એવો પ્રશ્ન આવી શકે. આ વખતે પ્રશ્ન છે એ થોડો ફેરફાર વાળો છે કે જેમાં આપણને આર એમ જી એક્સ કેટલા વપરાશે એના મોલ પૂછ્યા છે. તો કુલ જે છે એ મિત્રો જુઓ તો તમે અહીંયા એક આ થશે, એક આ બે અને બે અહીંયા, એટલે કુલ ચાર મોલ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા ખોટી છે, બરાબર, વિચ ઇઝ ધ ઇનકરેક્ટ રિએક્શન. અને રિએક્શન બધી આપેલી છે કે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ અને પ્રેઝન્સમાં પ્રક્રિયા છે, બધી જ હાઇડ્રોક્સિલેશન પ્રક્રિયા છે, ઓએચ સમૂહ દાખલ કરવાની પ્રક્રિયા છે, KMnO4 OH માઇનસની હાજરીમાં પ્રક્રિયા છે, HCO3 એટલે પેરોક્સી એસિડ છે એની હાજરીમાં પ્રક્રિયા છે, અહીંયા આગળ KMnO4 KOH સાથેની પ્રક્રિયા છે. તો અહીંયા સિમ્પલ કે અહીંયા આગળ જે કોલ્ડ આલ્કલાઇન KMnO4 છે તો એટલે ઠંડો અને આલ્કલાઇન KMnO4 છે એ સીન એડિશન રિએક્શન આપે એટલે સીન હાઇડ્રોક્સિલેશન પ્રક્રિયા થાય. પછી પેરોક્સી એસિડ છે તો એમાં એ એન્ટી એનું એન્ટી હાઇડ્રોક્સિલેશન થાય, એટલે કે એક ઓએચ છે એ જે બાજુએ ડબલ બોન્ડ તૂટે છે તો જે સમૂહ છે એ જ બાજુએથી ને એક ઓએચ છે એનાથી વિરુદ્ધ બાજુએથી જોડાય તો એક પેરોક્સી એસિડ. ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડમાં આપણે ધ્યાનથી જોઈએ તો એ સીન એડિશન પ્રક્રિયા આપે, એટલે કે સીન ઓએચ બંને જોડાય તો એ એક જ બાજુએથી જોડાવા જોઈએ. અને પહેલી જ પ્રક્રિયા જે આપેલી છે કે જેમાં ઓએચ છે એ એકબીજાથી વિરુદ્ધ દિશામાંથી જોડાય છે એટલે કે એન્ટી એડિશન થયું. ખરેખર આમાં થવું જોઈતું હતું સીન એડિશન. અને KMnO4 KOH તો સીન એડિશન રિએક્શન જ આપે છે. તો એ રીતે ઓવરઓલ જોવા જઈએ તો અહીંયા આગળ આપણો જે આન્સર છે એ ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ વાળો છે એ થાય, કારણ કે આ ખોટું છે, આપણને ઇનકરેક્ટ પૂછ્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, સી ડબલ ઓએચ સી ડબલ ઓએચ એન એઓએચ અને ઇલેક્ટ્રોલિસિસ છે, એન એઓએચની હાજરીમાં વિદ્યુત વિભાજન છે. ઇલેક્ટ્રોલિસિસ કરીએ તો એ ઇલેક્ટ્રોલિસિસથી જે પ્રોડક્ટ મળશે તો પહેલાં તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરીએ તો આમાં સી ડબલ ઓ માઇનસ એન એ પ્લસ સી ડબલ ઓ માઇનસ એન એ પ્લસ થાય. એનું તમે ઇલેક્ટ્રોલિસિસ કરો તો મિત્રો ઇલેક્ટ્રોલિસિસ છે એ આપણે શીખી ગયા, આ જે બંધ છે એ બંધ, આ બોન્ડ છે એ બ્રેક થાય, આ બોન્ડ બ્રેક થાય એટલે અહીંયા આગળ શું થશે, ડબલ બોન્ડ છે એ ફોર્મ થશે, એટલે અહીંયા ડબલ બોન્ડ આવશે. બી આર ટુ સાથેની રિએક્શન આ પણ આપણે આગળ જોઈ ગયા કે બ્રોમિનેશન છે પ્રક્રિયા, તો એ બ્રોમિનેશન રિએક્શન જે છે એ એન્ટી એટેકર છે. બી આર ટુ જે છે એ એન્ટી એટેકર છે, એટલે એક છે એ ફ્રન્ટ સાઈડમાંથી એટેક કરીને બોન્ડિંગમાં આવશે તો એક એના રિવર્સ સાઈડમાંથી એટેક કરીને બોન્ડિંગ બનાવશે, એટલે આપણને એક જે છે બી આર છે એ આ પ્લેનની એબોવ ધ પ્લેન તો એક બિહાઇન્ડ ધ પ્લેન બી આર એમ એ રીતે આવશે. એટલે હવે જે તમારી પ્રોડક્ટ મળી એમાં એક જે છે એ બી આર એબોવ ધ પ્લેન છે, એક બિહાઇન્ડ ધ પ્લેન છે. KCN સાથે રિએક્શન કરશે ત્યારે KCNમાં તો એવો કોઈ પ્રશ્ન છે નહીં, એટલે અહીંયા બી આર દૂર થયો અને બી આર રિમૂવ થશે અને CN છે એ અહીંયા એન્ટર થશે, તો બંને બી આર રિમૂવ થઈ અને CN એન્ટર થાય તો આ રીતે આપણને પ્રોડક્ટ છે એ આ રીતે મળશે કે જેમાં એક CN એબોવ ધ પ્લેન છે અને બીજું CN જે છે એ બિહાઇન્ડ ધ પ્લેન છે. અને હવે એનું હાઇડ્રોલિસિસ કરીએ, હાઇડ્રોલિસિસ કરીએ એટલે અગેઇન CN છે, તો યાદ રાખો કે CN છે એનું હાઇડ્રોલિસિસ કરવાથી સી ડબલ ઓએચ જ મળે, તો સી ડબલ ઓએચ સી ડબલ ઓએચ મળશે. પણ ફેર એ હશે કે એક જે સી ડબલ ઓએચ છે એ એબોવ ધ પ્લેન છે અને એક બિહાઇન્ડ ધ પ્લેન છે, બરાબર, એટલે કે આ ટ્રાન્સપોઝિશનમાં છે ઇન શોર્ટ કહીએ તો. અને અહીંયા તમે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે પણ તમે એ જ પ્રોડક્ટ લીધી હતી કે એમાં વન ટુ પોઝિશન ઉપર સી ડબલ ઓએચ હતો પણ એ સીસ પોઝિશનમાં હતો, અહીંયા આગળ ટ્રાન્સપોઝિશનમાં છે. તો આ રીતે આપણને પ્રોડક્ટ જે ફાઇનલ મળશે એ આવી મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો કયું બેઝિક એમિનો એસિડ છે, એમિનો એસિડ છે તો એ એમિનો એસિડ ઇટ સેલ્ફ એ શો કરે છે કે એમાં એન એચ ટુ પણ છે અને સી ડબલ ઓએચ છે. હવે એન એચ ટુ અને સી ડબલ ઓએચ બંને ઇક્વલ રેશિયોમાં હોય, સમ પ્રમાણમાં હોય તો એ તટસ્થ રહેશે, ન્યુટ્રલ હોય, પણ જો એ એની પ્રપોર્શન છે એ બદલાશે
એટલે નંબર ઓફ એમિનો ગ્રુપ અને નંબર ઓફ સી ડબલ ઓએચ ગ્રુપ છે એમાં કોઈ ચેન્જ આવશે તો શું થાય? તો કે અહીંયા આગળ જુઓ, સી ડબલ ઓએચ અને સી ડબલ ઓએચ ટુ ટાઈમ છે અને એનએચ ટુ એક જ ટાઈમ છે, એટલે કમ્પાઉન્ડ જે છે એ ઓવરઓલ એસિડિક રહેશે. અહીંયા આગળ જોઈએ તો અહીંયા પણ સી ડબલ ઓએ સી એચ ટુ ઓએચ સી ડબલ ઓએચ એનએચ ટુ છે, અને એટલે અહીંયા આગળ સી ડબલ ઓએચ ને એનએચ ટુ છે એ ન્યુટ્રલ થઈ જશે. ત્યાર પછી જુઓ તો અહીંયા આગળ તો આ બે સી ડબલ ઓએચ છે, તો બે સી ડબલ ઓએચ જેમાં હોય તો એ કમ્પાઉન્ડ જે છે એ કેવું હશે, એ એસિડિક હશે. અને અહીંયા આગળ નેક્સ્ટ જોઈએ તો અહીંયા એનએચ ટુ આવ્યું, સી ડબલ બોન્ડ એનએચ આવ્યું, બોન્ડ એનએચ સી એચ ટુ થ્રાઇસ આવ્યું, સી એચ એનએચ ટુ સી ડબલ ઓએચ. તો અહીંયા આગળ એનએચ ટુ સમૂહ જે છે એ ઘણી બધી વખત આવી ગયા. આમ જોવા જઈએ તો જેની પાસે લોન પેર અવેલેબલ હોય એ લોન પેર ડોનેટ કરે એટલે એ બેઝિક કહેવાય, અને અહીંયા જેટલા નાઇટ્રોજન છે એ બધા પાસે છે, અને સી ડબલ ઓએચ જુઓ તો એક જ છે. એટલે આ જે કમ્પાઉન્ડ છે એ મોસ્ટ એસિડિક છે, સૌથી વધુ બેઝિક છે, મોસ્ટ બેઝિક એમિનો એસિડ છે એમોંગ ઓફ ધી ગિવન કમ્પાઉન્ડ્સ. હવે બાકીના બધા કમ્પાઉન્ડ્સ છે એ કેવા છે, એસિડિક છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન આ પણ ગ્રિગનાર્ડ રિએક્શન ઉપર છે. ગ્રિગનાર્ડ રિએક્શન છે એ ઇમ્પોર્ટન્ટ છે. CH3COCl ની ટુ મોલ ઓફ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની રિએક્શન, બરાબર. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે એટલે ઇથર પ્રેઝન્ટ છે, કારણ કે ઇથરની હાજરીમાં, ઇથર દ્રાવકમાં ઇથર છે એને સોલ્વેન્ટ તરીકે યુઝ કરવામાં આવે છે. અને નેક્સ્ટ છે એ એનું હાઇડ્રોલિસિસ છે, તો પ્રોડક્ટ એ જે છે એ શું મળશે. અહીંયા રિએક્શન છે એ જોઈએ જરા. તો CH3COCl અને ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે રિએક્શન થાય એટલે અહીંયા જે મેગ્નેશિયમ બ્રોમાઇડ છે એ આ COCl-માંના Cl સાથે રિએક્શન કરી અને MgBrCl છે એ રિમૂવ થશે અને ફિનાઇલ રિંગ છે એ આ સી ડબલ બોન્ડ ઓ સાથે બોન્ડિંગમાં આવશે. એટલે કે બેન્ઝીન ઉપર COCH3 એમ થઈ ગયું, ખરેખર જોવા જાય તો એસિટોફિનોન થયું. અને આ એસિટોફિનોન જે છે એટલે કે CH3 બોન્ડ સી ડબલ બોન્ડ ઓ બોન્ડ C6H5 એની ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે રિએક્શન થશે. તો આ બે વચ્ચે જ્યારે રિએક્શન થશે ત્યારે અહીંયા આગળ સી ડબલ બોન્ડ ઓ છે એ ડબલ બોન્ડ બ્રેક થશે અને ઓક્સિજન સાથે MgBr જોડાશે અને આ ફિનાઇલ રિંગ જે છે એ કાર્બન સાથે બોન્ડિંગમાં આવશે. એટલે બે ફિનાઇલ રિંગ હવે બોન્ડિંગમાં થઈ ગઈ, CH3C C6H5 C6H5, OMgBr. આ OMgBr છે તો હાઇડ્રોલિસિસ કરીએ એટલે ત્યાં OH છે એ આવશે, એટલે ત્યાં CH3COH અને બે ફિનાઇલ રિંગ આમ આવશે. તો એ જે છે એ આપણી ફાઇનલ પ્રોડક્ટ છે. તો અહીંયા આગળનો જવાબ જોવા જઈએ તો કયો આવશે, 10મો જે છે એ આપણો જવાબ થશે. ત્યાર પછી આપેલ પરિવર્તન, ધ કન્વર્ઝન ઓફ ફિનાઇલ બેન્ઝાઇલ ક્લોરાઇડ છે અને એની મિથોક્સાઇડ સાથેની આયનની સાથેની રિએક્શન છે, તો મિથોક્સાઇડ આયન સાથે રિએક્શનથી CH2OCH3 પ્રિફરેબલી ફોલોઝ. તો અહીંયા બેન્ઝાઇલિક આ જે છે એ કેવો છે, બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, તો બેન્ઝાઇલ ક્લોરાઇડ છે અને મિથોક્સાઇડ આયનની પ્રેઝન્સમાં રિએક્શન થશે તો પહેલાં બેન્ઝાઇલ કાર્બોકેટાયન બનશે. બેન્ઝાઇલ કાર્બોકેટાયન ઇઝ સ્ટેબલ, હેન્સ ધ કન્વર્ઝન પ્રિફરેબલી ફોલોઝ ધ SN1 પથ. એ SN1 પથ જે છે એને ફોલો કરશે બેન્ઝાઇલિક કાર્બોકેટાયન જે છે એ. તો એ રીતે અહીંયા આગળ જે રિએક્શન છે એ રિએક્શનમાં SN1 પથ છે એ આવશે. નેક્સ્ટ જે છે એ જરા જોઈ લો તો એમાં ટુ કન્વર્ટ 2.5×10³ મોલ ઓફ A^N+ બાય ઓક્સિડેશન ઇન એસિડિક મીડિયમ ઇન્ટુ AO3- ફોર ધીસ કન્વર્ઝન 1.5×10³ મોલ MnO4- ઇઝ રિક્વાયર્ડ, દેન વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ N. અહીંયા આગળ તમે જુઓ કે એની ઉપર N+ જે છે એટલે N+ આપણને ખબર નથી કેટલા કયા શું છે હજી વેલ્યુ એનની, અને એનું કન્વર્ઝન છે AO3- થાય છે. તો અહીંયા 2.5×10³ × N, તો આ જે છે એ આપણને આપેલું છે કે આટલા મોલ એની ઉપર N+ની એસિડિક માધ્યમમાં ઓક્સિડેશનથી AO3- રૂપાંતર થાય છે. એટલે અહીંયા એને ગુણ્યા એની જે
વેલેન્સી છે એ અહીંયા આગળ આવશે, એટલે ઇન્ટુ એન થશે. ત્યાર પછી અહીંયા આગળ એમએનઓ ફોર માઇનસ છે, તો એમએનઓ ફોર માઇનસ જે છે તો એ એમએનઓ ફોર માઇનસ અને એનું એમએન પ્લસ ટુમાં આ રીતે કન્વર્ઝન થાય, રિએક્શન દરમિયાન રિએક્શન થશે. એટલે એમએનઓ ફોર માઇનસમાં એમએન પ્લસ સેવન હોય, આમાં પ્લસ ટુ હોય, પ્લસ સેવનથી પ્લસ ટુ એટલે પ્લસ ફાઇવ જે છે એનું રિડક્શન થયું, એટલે કે પાંચનો ઘટાડો થયો, ડિક્રીઝ ઇન પ્લસ સેવન ટુ પ્લસ ટુ. એટલે અહીંયા આગળ આપણે જે લીધું કે એ એમએનઓ ફોર માઇનસ જે છે એ કેટલા જોઈએ છે, તો કે 1.5 ઇન્ટુ 10 રેસ ટુ 3. તો આ 1.5 ઇન્ટુ 10 રેસ ટુ 3 મલ્ટીપ્લાય બાય 5 એન જે છે બંનેને એન વડે આપણે એને મલ્ટીપ્લાય કરીએ, તો 2.5 ઇન્ટુ 10 રેસ ટુ 3 ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 1.5 ઇન્ટુ 10 રેસ ટુ 3 આમ થશે. એન ઇઝ ઇક્વલ ટુ લઈ લો એટલે આમ થશે એન ઇઝ ઇક્વલ ટુ 3. નેક્સ્ટ જે છે એ નેક્સ્ટ જોઈ લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર એસિટોન અને મિથેનોલ, ફોર ધ સેપરેશન ઓફ એસિટોન એન્ડ મિથેનોલ વિચ મેથડ ઇઝ યુઝફુલ. આ તો તમને વાંચશો એટલે આવડી જશે. બોરોન હેલાઇડનો લુઇસ એસિડનો સાચો ક્રમ જોઈએ, તો બોરોન હેલાઇડનો લુઇસ એસિડનો એસિડિકતાનો ક્રમ હતો. અહીંયા બોરોન જે છે એ સેન્ટ્રલ એટમ છે એ ચેન્જ નથી થતો, પણ એની સાથે બોન્ડિંગમાં જે એટમ છે એ ચેન્જ થાય છે અને હેલોજન છે.